धोरण छ सब्जेक्ट इंग्लिश इमा आजे आपणे यूनिट टू टू मो छो आ यूनिट टू विषे आपणे शीखवाना छे। यूनिट टू नुं नाम छे टू मो छो। टू एटले बे अने मो एटले मोटू। एटले आमां एक स्टोरी आपेली छे तेनी वात करवामां आवे छे अने एलिफंट अने रेड छे। एलिफंट नुं नेम छे मोटू અને છ એટલે છોટું એટલે કે રેટ એની સ્ટોરી આપણી છે। આપણે ટેક્સ્ટબુકમાં ધ્યાન આપીએ એક્ટિવિટી વનમાં આપણને બહુ ટૂંકી વિગતો આપેલી છે અને તે પ્રમાણે આપણે ખાલી જગ્યા છે તે પૂરવાની છે જેથી તમને ખ્યાલ આવી જશે એમાં શું કહેવા માંગે અને તે પ્રમાણે આપણે વિગતો પૂરવાની છે। હવે આપણે એક્ટિવિટી ટુ પર ધ્યાન આપીએ કે એક્ટિવિટી ટુમાં શું કહેવા માંગે છે। ટેક્સ્ટબુકમાં ધ્યાન આપશો એ અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે તે વાક્યો સાંભળો અને વાંચો। વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો। હવે અલગ અલગ નોંધવા માટે આપણને બાજુના પેજ પર કોષ્ટક આપ્યું છે કોઠો આપ્યો છે। ઉદાહરણમાં આપેલી વિગતના આધારે આપણે સેન્ટેન્સ મૂકીને કોઠો પૂરો કરવાનો છે તો આપણે એમાં ધ્યાન આપીએ તો આપણને ખ્યાલ આવશે કે ઉપર પહેલા લખ્યું છે નાવ। નાવ એટલે હમણાં એટલે કે વર્તમાન કાળ આપણને સૂચન કરે છે। ટુ મંથ્સ અગો એટલે કે બે મહિના પહેલાં એટલે કે બે મહિના પહેલાં બની ગયેલી જે ઘટના હોય એટલે કે અગાઉ બની ગયેલી જે કોઈ બી ઘટના હોય એને ભૂતકાળ કહેવાય। તો ભૂતકાળના જે વાક્ય હોય તે ટુ મંથ્સ અગોમાં લખવાના છે અને નાવ એટલે કે હમણાં એટલે કે ચાલુ વર્તમાનકાળની વાત કરી છે તો એમાં ચાલુ વર્તમાનકાળના જે વાક્ય હોય તે લખવાના છે। અગાઉ પણ હું તમને શીખવી ગઈ છું તેમ કે વર્તમાનકાળ એટલે કે ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ હોય ટુ બીના વર્તમાનકાળના રૂપ હોય તો એની સાથે નાવમાં આવશે એ વાક્યો અને ભૂતકાળના રૂપવાળા જે સેન્ટન્સ હશે તે આવશે ટુ મંથ્સ અગોમાં। તો ફકરામાં આપણે ધ્યાન આપીએ ટુડે ઇઝ ક્રિસમસ નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ। સેલિબ્રેટિંગ એ આઈએનજી પ્રત્યે લાગ્યો છે અહીં આઈએનજી પ્રત્યે છે અહીં અહીં આપણે જોઈ શકીએ કે આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ છે તેથી આ વાક્ય આવશે ચાલુ વર્તમાનકાળનું એટલે એ લખાશે નાવમાં। હવે આગળ જોઈએ બિફોર બિફોર એટલે પહેલાં ટુ મંથ્સ વી સેલિબ્રેટેડ દિવાળી। હવે અહીં ક્રિયાપદની સાથે ઈડી પ્રત્યે લાગ્યો છે એટલે કે એ ભૂતકાળનું વાક્ય છે એટલા માટે કે સેલિબ્રેટેડ દિવાળી એટલે કે ટુ મંથ્સ અગો બિફોર પહેલાંની વાત છે અગાઉની બની ગયેલી ઘટના છે એટલા માટે આ સેન્ટન્સ તેમાં આવશે ટુ મંથ્સ અગોમાં ભૂતકાળના જે વાક્યો લખવાના છે એમાં। આગળ ધ્યાન આપીએ માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી। હવે અહીં તમને ખ્યાલ આવી જશે એ ઉદાહરણ આપ્યું છે એના પરથી કે ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી તે શેમાં આવશે નાવમાં। માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી। તો હવે એ પણ તમે ખ્યાલ આવી જશે અહીં ભૂતકાળનું રૂપ આપ્યું છે ડેકોરેટેડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે તેથી એ આવશે ટુ મંથ્સ અગોમાં। હવે ત્યાર પછી ધ્યાન આપીએ હી વોઝ એટ હોમ ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ હી ઇઝ ઇન ધ હોસ્ટેલ માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક। હવે આ શેમાં આવશે કયા કાળનું વાક્ય થયું ચાલુ વર્તમાનકાળનું આઈએનજી પ્રત્યે લાગ્યો છે ક્રિયાપદની સાથે એટલે તો પ્રિપેરિંગ અ કેક એ શેમાં આવશે નાવમાં। શી પ્રિપેર્ડ સ્વીટ ડિશીસ ફોર દિવાળી। તો અહીં પણ તમને ખ્યાલ આવી જશે કે પ્રિપેર્ડ સ્વીટ ડિશ એ શેમાં આવશે ટુ મંથ્સ અગોમાં। વી રિસીવડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ રિસીવડ દિવાળી કાર્ડ્સ એ પણ શેમાં આવશે ટુ મંથ્સ અગોમાં। ત્યાર પછી આગળ જોઈએ વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ તો એ પણ શેમાં આવશે ટુ મંથ્સ અગોમાં। માય ફાધર હેલ્પ્ડ અસ ફોર ધેટ એ પણ શેમાં આવશે ટુ મંથ્સ અગોમાં હેલ્પ અસ। માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી ઇઝ હેલ્પિંગ હેલ્પિંગ એ શેમાં આવશે નાવમાં। હેલ્પિંગ એટલે કયા કાળનું થયું કહેવાય ચાલુ વર્તમાનકાળનું એટલે એ આવશે નાવમાં। આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર
અહીં પણ enjoying the music on the CD player એ સેમાં આવશે ચાલુ વર્તમાનકાળનું છે એટલા માટે now માં I am also talking to you on the cell phone એ પણ સેમાં આવશે now માં એટલે કે ચાલુ વર્તમાનકાળનું છે એટલે સેમાં આવશે now માં Some friends and relatives visited us એ સેમાં આવશે visited us એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે 2 months ago માં Nancy and I enjoyed firecrackers. હવે અહીં enjoying આગળ આપણે લખી ગયા છે enjoying એ now માં આવ્યું હતું બરાબર હવે enjoyed એટલે ભૂતકાળનું રૂપ થયું એટલે તે સેમાં આવશે 2 months ago માં હવે આ પ્રમાણે આપણે કોઠામાં વાક્યો લખવાના છે હવે એના નીચે તમે અગાઉ જોઈ શકો કે બી માં શું આપ્યું છે અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે તે વાક્ય સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો તો આમાં જે આપ્યા છે તે આપણે આ પ્રમાણે છૂટા જ પાડવાના છે પણ સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th જૂન અને બીજું વાક્ય છે વી સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે હવે આમાં આ જ પ્રમાણે તમારે બનાવવાનું છે પહેલા તમારે લખવાનું છે કે એન્વાયરમેન્ટ ડે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને બીજો વિભાગ એનો પાડવાનો છે તમારે ઇંગ્લિશ ડે એટલે કે ઇંગ્લિશ ડે માં આવશે તમારા ચાલુ વર્તમાનકાળના વાક્યો અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે માં આવશે તમારા ભૂતકાળના વાક્યો અને આ પ્રમાણે તમારે વિગતો એમાંથી શોધીને પૂર્ણ નીચે કરવાની છે હવે તમારે એ પૂરેપૂરું સમજવાનું છે વાંચવાનું છે અને પછી સમજીને તમારે તે પ્રમાણે વાક્યો અંદર પૂરવાના છે હવે આપણે આગળની એક્ટિવિટીઝ છે એક્ટિવિટી 3 આઈ ચેક્ડ ઇટ એ આપણે ધ્યાનથી જોઈએ અને સમજીએ આઈ ચેક્ડ ઇટ વન્સ ધેર વોઝ એન એલિફન્ટ એક હાથી હતો પીપલ કોલ્ડ હિમ મોટુ લોકો તેને મોટુ કહેતા હી હેડ અ ફ્રેન્ડ તેને એક મિત્ર હતો હી વોઝ અ રેટ તે એક ઉંદર હતો હિઝ નેમ વોઝ છોટુ તેનું નામ છોટુ હતું બોથ છોટુ એન્ડ મોટુ લવડ સ્વિમિંગ છોટુ અને મોટુ બંનેને તરવું ગમતું વન ડે મોટુ વોક ટુ ધ રિવર એક દિવસ મોટુ નદીએ ગયો હી એન્ટર્ડ ધ વોટર તે પાણીમાં પ્રવેશ્યો હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ તેણે ઘણો સમય તરવાનો આનંદ માણ્યો ધન છોટુ ઓલ્સો અરાઇવડ ધેર પછી છોટુ પણ ત્યાં આવી પહોંચ્યો હી લુકડ એટ મોટુ એન્ડ શાઉટેડ તેણે મોટુ સામે જોયું અને બૂમ પાડી મોટુ કમ આઉટ ફોર અ મિનિટ મોટુ એક મિનિટ બહાર આવ મોટુ આન્સર્ડ મોટુએ જવાબ આપ્યો Do not disturb me. I will not come out. Let me swim. મને ખલેલ ન પહોંચાડ. હું બહાર નહીં આવું. મને તરવા દે. છોટુ શાઉટેડ અગેન. છોટુએ ફરી બૂમ પાડી. Come out soon, I say. હું કહું છું જલ્દી બહાર આવ. No, I won't. હું નહીં આવું. છોટુ then shouted and shouted. પછી છોટુએ ઘણી બૂમો પાડી મોટુ વોઝ એંગ્રી હી જમ્પ્ડ આઉટ મોટુ ગુસ્સે થયો તે કૂદીને બહાર આવ્યો ઓકે આઈ એમ હ્યોર નાવ ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ બરાબર હવે હું અહીં છું મને કે તારી શું સમસ્યા છે છોટુ લુકડ એટ મોટુ એન્ડ સેડ છોટુએ મોટુ સામે જોયું અને બોલ્યો ઇટ્સ ઓકે યુ કેન ગો બેક નાઉ આઈ એમ સેટિસ્ફાઈડ ગો એન્ડ સ્વિમ બરાબર છે તું હવે પાછો જઈ શકે છે મને સંતોષ થયો છે જા અને તર મોટુ વોઝ વેરી એંગ્રી મોટુ ખૂબ ગુસ્સે થયો સેટિસ્ફાઈડ સંતોષ થયો યસ આઈ એમ You are not wearing my swimsuit. I just checked it. હા, મને સંતોષ થયો. તે મારો સ્વિમસૂટ પહેર્યો નથી. મેં ચકાસી લીધું.
Activity 4. Listen to the following story. After 3 days, Motu went to Chotu's house. He called, "Hey Chotu, come out." Chotu was not at home. Choti, his wife, came out. She said, "Welcome, Mr. Motu." She offered Motu a fruit dish. Motu replied, "No thanks. I am in a hurry. Where is Chotu?" Choti answered, "He is at work." Motu said, "Okay. Please give him this tie. It is a gift for him." Motu returned to his house. Chotu reached home late. Choti showed him the gift. He liked it very much. He sent an SMS. "Thank you for the blanket."